અખિલ ક્ષત્રિય ઠાકોર સેના સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરની એક વિવાદાસ્પદ પોસ્ટ ફેસબુક ઉપર ફરતી થઈ છે. ફેસબુક ઉપર એમને દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે કે જો ઠાકોર સમાજની દીકરી બીજા સમાજમાં લગ્ન કરે છે તો તેને દૂધ પીતી કરી દેવી જોઈએ, એવો જૂનો રિવાજ ફરીથી અમલીકરણ કરવું જોઈએ. આ મુદ્દે નવઘણજી ઠાકોર આપણી સાથે છે, એમને જ પૂછીશું. આ પોસ્ટ બાબતે શું કહેશો આપ, શા માટે આ પોસ્ટ કરવાની જરૂર પડી? અમે દોતીવાડા તાલુકાના જેગોલ મુકામે ઠાકોર સમાજની મિટિંગ મળી હતી અને મિટિંગની અંદર નવ મુદ્દાનું બંધારણ નક્કી કરવામાં આવ્યું. એમાં મુદ્દા નંબર એક એવો નક્કી કરવામાં આવ્યો કે સમાજ શિક્ષિત બને, બીજા નંબરમાં સમાજ કુરિવાજો દૂર કરે, લગ્નની અંદર ડીજે બંધ કરવા, ફટાકડા બંધ કરવા, મરણ પ્રસંગના ખર્ચા બંધ કરવા, આવા બધા નવ મુદ્દા નક્કી કર્યા હતા. એમાં ઉંમરલાયક દીકરી હોય અને ભણવા જતી હોય તો ધોરણ 10 સુધી કે 11 સુધી મોબાઈલ ના આપવો, મોબાઈલ ના આપવો, એને કોઈને સ્વતંત્રતા ઉપર તારપ નથી મારી. અમે અત્યારે આ ઇન્ટરનેટ કંપનીઓ ફ્રીમાં બધું વાપરવા કરવી એ મુદ્દાનો વિષય છે. અત્યારે એ મુદ્દો વિવાદાસ્પદ બન્યો છે જે આપ દ્વારા ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો. ફેસબુક ઉપર પોસ્ટ એ મુદ્દાના આધારિત છોકરાએ કોઈ મૂકી દીધી છે. હું ગઈકાલે મારા કાર્યક્રમમાં વ્યસ્ત હતો, મારા ઉપર ઘણા બધા મોબાઈલ લોકોને આવતા હતા, એટલે એક ભાઈને ટ્રાફિકની અંદર કોકને મોબાઈલ આવ્યો એટલે આ સફાત ચાલતી હતી, આવેશમાં લખી દીધું છે અને મારા ધ્યાન ઉપર આવેલી પોસ્ટ મેં ડિલીટ પણ કરી દીધી છે. અને હું મારા મનથી એવું માનું છું કે દરેક સમાજના મા બાપ એવી અપેક્ષા રાખે કે મારું દીકરો કે દીકરી મારા જ સમાજમાં લગ્ન કરે, એ આ ભારત દેશની સંસ્કૃતિ છે, ગુજરાતની પણ સંસ્કૃતિ છે અને ખાસ કરીને મારા ક્ષત્રિય ઠાકોર સમાજમાં તો વર્ષોથી પરંપરા આવે છે કે સમાજનો વ્યવહાર સમાજમાં જ થવો જોઈએ. કોઈ પણ ઘરમાં જ્યારે દીકરીનો જન્મ થાય અને દૂધ પીતી કરવી, આ એક વર્ષો જૂનો રિવાજ છે જે વર્ષો પહેલા નાબૂદ પણ થઈ ચૂક્યો છે અને ફરીથી જીવંત કરવાનો આપનો એક પ્રયાસ શા માટે? અરે વર્ષો પહેલા અમારા ક્ષત્રિય સમાજમાં રિવાજ ચાલતો હતો દીકરી દૂધ પીવાનો, બરાબર. એ વર્ષો આઝાદી આવ્યા પછી વિવાદ એ પ્રશ્ન નાબૂદ થઈ ગયો, એ રિવાજ પણ નાબૂદ થઈ ગયો. પરંતુ વર્તમાન સમયની અંદર તમે ટીવી કે મીડિયામાં નહીં જોતા કેવું બધું બની રહ્યું છે, તો દરેક મા બાપને કાળજી રાખવાની જરૂર છે અને બાળકો ઉપર દીકરી ઉપર નજર રાખવાની જરૂર છે. અમને બે દિવસ જ પહેલાં તમે ટીવી ઉપર જોયું હોય તો એક પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતી એસઆઈ બાઈ રેવોલ્વર ગોળી ખાઈને મરી ગઈ. હવે એના મા બાપે કેટલા એને કેટલું ખર્ચ કરીને ભણાવી છે, કેટલી ઉમંગથી ભણાવી છે અને બીજી સમાજમાં એને પ્રેમ કર્યો કે લગ્ન કરવાથી ગોળી ખાઈને મરી ગઈ. આવા દૂષણો સમાજમાં વધી જશે, આ દૂષણોને દાબવા માટે સમાજે કડક એક્શન લીધી છે અને ભવિષ્યમાં હજી પણ અમારી સમાજ કડક એક્શન લેવાની છે. સમાજમાં શિક્ષણ આવે, સમાજ જાગૃત બને, જાગૃત બને પણ સાથે સાથે સંસ્કારી પણ બનવી જોઈએ. દૂધ પીતી કરવી એ પોસ્ટ બાબતે તમારું કેટલું સહમત છે? એ પોસ્ટ વિવાદિત પોસ્ટ છે, કોઈક બાળકે લખી દીધી હતી, મેં ડિલીટ કરી દીધી છે એટલે વિવાદ ખતમ થઈ ગયો. પણ આ પોસ્ટ ફેસબુક એકાઉન્ટ પરથી થઈ છે એટલે પ્રશ્ન આપને જ કરવામાં આવી રહ્યો છે, કારણ કે આપના જ એકાઉન્ટ પરથી આ પોસ્ટ કરવામાં આવ્યું છે અને આપના એકાઉન્ટનો પાસવર્ડ આપની પાસે જોઈ શકે કોઈ બાળક પાસે નહીં. એવું નથી, હું આખા ગુજરાતનો ઠાકોર સમાજનો આગેવાન છું, પ્રોગ્રામમાં ફરતો હોય, મારો આઈડી પ્રૂફ ને મારો મોબાઈલ નંબર ને મારા બાયોડેટા ને જન્મ તારીખ ગુજરાતમાં ઠાકોર સમાજના કોઈ પણ છોકરાને પૂછો ને તો ખબર હશે આખા ગુજરાતમાં. આ મહેસાણાની અંદર તમે ઘર ઘર આપના એકાઉન્ટનો આઈડી અને પાસવર્ડ આવી રીતે ફેલાયેલો છે તો એનો દુરુપયોગ પણ થઈ શકે છે. મારો મોબાઈલ નંબર પાસવર્ડ ઈજી જ છે, દરેકને ખબર હોય કે ભાઈ એમનો મોબાઈલ નંબર જ પાસવર્ડ છે, હું ગુપ્ત પાસવર્ડ રાખતો જ નથી અને ખાસ હું ગામડાનો દેશી માણસ છું, દેશી આગેવાન છું. આપના મતે આપના સમાજને જે આ મેસેજ ગયો છે એ બાબતે તમારું શું કહેવું છે, ખરેખર આ પ્રમાણે દૂધ પીતી કરવી જોઈએ કે નહીં? દૂધ પીતી ના કરવી જોઈએ પણ શિક્ષણ સાથે સંસ્કાર આપવા જોઈએ એવું માનું છું કડક. પણ જે રાજ્યસભાના સાંસદ છે જુગલજી ઠાકોર, એમનું જે આ સંગઠન છે એમની સાથે આપ જોડાયેલા છો, છતાં આ પ્રકારનું એક આપનું નામ આ વિવાદમાં છે. અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘનો અધ્યક્ષ પહેલાં હું હતો, એક વર્ષ પહેલાં મેં રાજીનામું આપી દીધું છે, જુગલભાઈથી હું છૂટો થઈ ગયો છું અને મારી પાસે સર્વસંમતિથી જુગલભાઈને સમાજે એના અધ્યક્ષ બનાવ્યા છે એટલે જુગલભાઈને મારે કોઈ વિવાદ નથી. જુગલભાઈ મારા મિત્ર છે અને જુગલભાઈ પણ સમાજના આગેવાન છે અને એ પણ સમાજનું સારું કામ કરે છે.
તો આ હતા નવઘણજી ઠાકોર, જેઓ જણાવી રહ્યા છે કે આ પોસ્ટ તેઓ દ્વારા કરવામાં આવી નથી, પરંતુ તે સતત કોઈ કાર્યક્રમમાં વ્યસ્ત હોય છે, પરંતુ એમનું ફેસબુક એકાઉન્ટ બીજા કોઈ કાર્યકર કે એમના કોઈ બાળક દ્વારા આ પોસ્ટ કરવામાં આવી હોવાની વાત કરી રહ્યા છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ પોસ્ટ તો ડિલીટ કરી દેવામાં આવી છે, પરંતુ આ પોસ્ટના વિવાદના કારણે જે દૂધ પીતી શબ્દ વાપરવામાં આવ્યો છે કે દૂધ પીતી કરી દેવી એવી દીકરી કે જે બીજા સમાજમાં એના લગ્ન કરવામાં આવે છે, ત્યારે આ વિવાદને આ પોસ્ટને લઈને ચોક્કસ વિવાદ છંછેડાયો છે.